हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને પહેલું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથી ભાગ 3 એના માધ્યમથી એકમ 9 જે છે એ ભણી લીધું છે। હવે વિદ્યાર્થીઓ, એકમ 10 જે છે એ આજના વિડિયોથી આપણે ભણવાનું શરૂ કરવાનું છે। તો તમારે સૌએ એકમ 9 સુધીનું સમરસ પોથીમાં પૂરી લેવાનું છે। એકમ 10 થી આજના વિડિયોમાં હું તમને જેમ કરાવું એવી જ રીતે તમારે તમારી સમરસ પોથીમાં પૂરતા જવાનું છે। સમરસ પોથી ભાગ 3 એમાં ગણિત વિષય અને એમાં એકમ નંબર 10 સાથે સાથે પાના નંબર 43 ચોગડે ત્રગડે 43 પાના નંબર 43 ઉપર તમારે સૌએ વિડિયો જોતા જોતા જ સમરસ પોથી ખુલ્લી રાખવાની છે અને હું પાના નંબર 43માં જે જે કરાવું એ તમારે કરતા જવાનું છે। તો એકમ 10 જેનું નામ છે પેટર્ન। શું નામ છે? પેટર્ન। આ વિદ્યાર્થીઓ, આ એકમમાં આપણે અલગ અલગ પ્રકારની પેટર્ન જે છે એ શીખીશું અને સાથે સાથે દોરીશું। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, ક્રમને આગળ વધારો, બરાબર। હવે લીટીમાં વિદ્યાર્થીઓ તમને અલગ અલગ પેટર્ન, અલગ અલગ ડિઝાઇન આપેલી છે। જો આ ડિઝાઇન જે છે એ એકવાર ચત્તોટી, બીજી વાર ઊંધોટી, અંગ્રેજીનો ટી જે છે એની જેવી છે। તો જ્યાંથી અટકે છે તો આ ઊંધું છે, હવે એની પછી શું આવશે? ચત્તુ, પછી પાછું ઊંધું, પાછું ચત્તુ, પાછું ઊંધું, એની પછી પાછું ચત્તુ, ઊંધું, એવી રીતે પેટર્ન આગળ વધારવાની છે। એની પછી બીજી પેટર્ન છે, એમાં બે ઊભી લીટી પછી ગોળ, પાછી બે ઊભી લીટી પાછું ગોળ, બે ઊભી લીટી ગોળ, તો એવી જ રીતે અહીંયા છેલ્લે એક ઊભી લીટી દેખાડી છે તો આપણે બીજી ઊભી લીટી દોરી અને કરવાનું ગોળ, પછી પાછી બે ઊભી લીટી પાછું ગોળ, બે ઊભી લીટી ગોળ, ઊભી લીટી ગોળ, એવી રીતે આખી પેટર્ન જે છે એ પૂરી કરવાની છે। એની પછીની પેટર્ન જોઈએ આપણે, એક આમ એલ અને એક ઊંધો એલ, એક ઊભી લાઈન અને આડી લાઈન, પછી ઈ જ આડી લાઈન ઉપર અને ઊભી લાઈન નીચે, એવી રીતની આખી પેટર્ન છે। આ એક એલ, બીજો ઊંધો એલ, પાછો એક એલ, બીજો ઊંધો એલ, એલ ઊંધો એલ, એવી રીતની આખી પેટર્ન જે છે જે હું અહીંયા દોરું છું એ તમારે દોરવાની છે। એની પછી યુ છે, જુઓ અંગ્રેજી એબીસીડીનો યુ, ઊંધા ઉથી પૂરું થયું, હવે પાછો ચત્તો યુ, ઊંધો યુ, ચત્તો યુ, ઊંધો યુ, ચત્તો યુ, ઊંધો યુ, પાછો ચત્તો, પાછું ઊંધું, ચત્તુ અને ઊંધું, આવી રીતે પેટર્ન પૂરી કરવાની છે। એની પછી જો સફરજન અને કેરીનું ચિત્ર આપેલું છે, આમાં મેં સૌથી પહેલાં કેરી છે, પછી સફરજન છે, પછી પાછી કેરી છે, પાછું સફરજન છે, તો હવે પાછું શું આવશે? કેરી મેં અહીં દોરેલું છે, જુઓ પાછું શું આવશે? કેરી અને પછી પાછું સફરજન, પાછું અહીં આવશે કેરી સફરજન, કેરી સફરજન, એવી રીતે તમારે પણ દોરવાનું છે। એની પછી ત્રિકોણ અને ચોરસ, તો ત્રિકોણ ચોરસ, ત્રિકોણ ચોરસ, તો આગળ પેટર્ન વધારવા માટે શું આવશે? ચોરસ પછી પાછું ત્રિકોણ, ત્રિકોણ પછી ચોરસ, ચોરસ પછી ત્રિકોણ, ત્રિકોણ પછી ચોરસ, ચોરસ પછી ત્રિકોણ, ત્રિકોણ પછી ચોરસ। એની પછીનું ઈ, અંગ્રેજી એબીસીડીનો ઈ તમે જોઈ લો, તો કે એકવાર ચત્તો ઈ, પછી પાછો ઊંધોઈ, પાછો ચત્તોઈ, પાછું ઊંધોઈ, ચત્તોઈ, ઊંધોઈ, ચત્તોઈ, ઊંધોઈ, આવી રીતે પેટર્ન જે છે એ આગળ વધારવાની છે। જો ઊંધોઈ, પાછો ચત્તો, પાછો ઊંધો,
આવી રીતે તમારે પણ પેટર્ન જે છે એને આગળ વધારવાની છે. એની પછી જોઈએ પાના નંબર 44. તો કે પાના નંબર 44માં પણ એ જ રીતે છે. જો આમાં અલગ અલગ આકાર આપેલા છે, ગોળ પછી આ કેવો કહીએ, સૂરજ આકાર આપણે કહીએ ને, સૂર્ય જેવો આકાર. તો ગોળ પછી સૂરજ, ગોળ પછી સૂરજ. તો પહેલાં ગોળ, સૂરજ પછી પાછું શું આવશે, પહેલાં ગોળ કરો પછી ગોળમાં પાછા એ ગોળમાં અલગ અલગ લીટા કરશો એટલે થઈ જશે સૂરજ. જો થઈ ગયું, પછી પાછું ગોળ અને એની જેમ જ તે આ પણ છે. આ આકાર જો, આ ઊંધું છે, આ ચત્તું છે, પાછું આ ઊંધું, આ ચત્તું, આ કેવું થશે ઊંધું. તો આ પણ આ કેવું થશે ચત્તું, ચત્તું ઊંધું, ચત્તું ઊંધું, એવી રીતે કરવાનું છે. એની પછીનું જોવો તો કે આ આકાર છે એની પછી ગોળ અને એની ઉપર સીધી લીટી, પાછો ટીપું જે હોય એની જેવો આકાર, પાછું ગોળ એની ઉપર સીધી લીટી. તો એની પછીનો આકાર પાછો કયો આવશે, આવો આવશે તો મેં અહીંયા દોરેલો છે, જુઓ. એની પછી પાછો આવો આકાર અને આમાં ગોળ અને ઉપર લીટી, અને અહીંયા આગળ પાછો આવશે આવો આકાર, ગોળ અને એની પછીની જો પેટર્ન હોય તો એમાં ઈ આવશે. પછી ફૂલ પાન, ફૂલ પાન. તો અહીંયા આગળ મેં ફૂલ દોરેલું છે, એની પછી શું આવશે પાંદડું. શું લખશો, શું દોરશો તમે, પાંદડું. એની પછી જો અલગ અલગ ચિત્ર છે, સ્માઈલી છે, તો એમાં શું સૌથી પહેલાં આવું ગોળ છે, મોઢાની જગ્યાએ ઓ જ કરેલું છે, અને આ જે બીજું જે ચિત્ર છે એમાં શું કરેલું છે, ખાલી સીધી આડી લીટી છે. તો કે આમાં ગોળ છે, આમાં આડી લીટી છે, આમાં ગોળ આડી લીટી. તો હવે આમાં તમારે શું કરવાનું, આમાં કરવાનું આવશે ગોળ અને આમાં આડી લીટી, પાછું અહીંયા આગળ શું આવશે ગોળ, મોઢાની જગ્યાએ શું આવશે કરવાનું ગોળ. એની પછીનું જોઈએ, એની પછીની પેટર્ન. તો કે ચોરસ, જો આ પેટર્ન બહુ સરસ છે, પહેલાં ગોળ કર્યું છે એની અંદર ચોરસ કર્યું છે, અને આ પેટર્નમાં વચ્ચે ગોળ છે અને બહાર ચોરસ છે. જો આમાં શું આવશે, તો કે અંદર ચોરસ અને બહાર ગોળ, આ એક પેટર્ન, અને અંદર ગોળ અને બહાર ચોરસ આ બીજી પેટર્ન. તો હવે અંદર ગોળ અને બહાર ચોરસ, એની પછી પાછું શું આવશે, અંદર ચોરસ અને બહાર ગોળ. એકવાર અંદર કોણે રહેવાનું, ચોરસ રહેવાનું, અને એકવાર અંદર કોણે રહેવાનું, ગોળ રહેવાનું. એવી જ રીતે બહાર રીતે, એકવાર બહાર ચોરસ, એકવાર બહાર ગોળ, અંદર ગોળ બહાર ચોરસ, અને અહીંયા આગળ શું આવશે, અંદર ચોરસ બાર ગોળ. આ પેટર્ન પણ જુઓ, આ આપણે ઉપર કરી એની જેવી જ છે પેટર્ન. પહેલાં ઊંધો ગ્લાસ હોય એની જેવી પેટર્ન છે, અને પાણીના ટીપા જેવી પેટર્ન છે. તો એ બંને પેટર્નને પાછી અહીંયા રિપીટ કરવાની છે, પાછું એનું પુનરાવર્તન કરીશું. મેં આમાં જે રીતે કરી છે, દોરી છે પેટર્ન, એ રીતે જ તમારે પણ છેલ્લે સુધી દોરવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ, આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. હોમવર્કમાં તમારે પાના નંબર 43 અને 44 જે છે એ પૂરું કરવાનું છે. પાના નંબર 43 અને પાના નંબર 44 પૂરું કરી નાખવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.